નમસ્કાર મિત્રો, હું સુરતથી ધર્મેન્દ્ર શેઠ બોલું છું. અમારી સંસ્થા ફ્લુઅન્ટ લિંગ્વામાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ માટે બનાવ્યો છે. એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના કેટલાક પ્રશ્નોના હું ઉત્તર આપવા પ્રયત્ન કરીશ. સૌથી પહેલો પ્રશ્ન હોય છે કે અમારે અંગ્રેજી શીખવું શા માટે, શીખવાનું અનિવાર્ય છે કે નહીં. મિત્રો, આજે તમે કોઈપણ ક્ષેત્રમાં હો, મેડિકલ, એન્જિનિયરિંગ કે પછી તમે બિઝનેસ કરતા હોય, તમારે વ્યાપાર વધારવો હોય, તમારે કોઈ વિદેશી કંપનીમાં કામ કરવું હોય અથવા ઇવન ભારતમાં બ્રાન્ચ હોય તેવી કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવું હોય, તો તમારે અંગ્રેજી અનિવાર્ય છે. લખવાની અને બોલવાની ક્ષમતા તમારે કેળવવી જ પડે. તમારે વિશ્વના જે બધા પ્રવાહોથી માહિતગાર રહેવું હોય, તમારે કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવું હોય તો અંગ્રેજી વગર શક્ય જ નથી. બીજો એક પ્રશ્ન હોય છે કે જો અમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય તો અમે અંગ્રેજી શીખી શકીએ કે નહીં. તો મિત્રો, તમે ભારતના મોટા ભાગના શહેરોમાં તમે જો જુઓ કે મોટા મોટા જે ડૉક્ટર્સ હોય, એન્જિનિયર્સ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય, મોટેભાગના તેઓ ગુજરાતી અથવા જે તે માતૃભાષામાં ભણેલા હોય છે. હું પોતે પણ ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છું અને ભારતની જે સૌથી મોટી સંસ્થા અંગ્રેજી ભાષાના શિક્ષકો માટે જે છે, જેને એલટાઈ કહેવામાં આવે છે, ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, આ સંસ્થામાં હું નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે 6 વર્ષ રહી ચૂક્યો છું અને ભારતની ઘણી બધી કંપનીઓમાં હું અંગ્રેજી ભાષા માટેની ટ્રેનિંગ આપી રહ્યો છું. તો કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી શીખી શકે છે, કોઈ પણ માધ્યમમાં ભણતા હોય તો પણ. ત્રીજો એક પ્રશ્ન છે કે વ્યાકરણનું મહત્ત્વ કેટલું, વ્યાકરણ શીખવાની જરૂરિયાત ખરી? તો મિત્રો, આપણી પાસે વાતાવરણ ઓછું હોય એટલા માટે અંગ્રેજીમાં વ્યાકરણનો સહારો લેવો પડે. જો તમારો જન્મ ઇંગ્લેન્ડમાં કે અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં થયો હોય અને તમારી આજુબાજુ બધા જ લોકો જો અંગ્રેજી બોલતા હોય, તો તમારે અંગ્રેજી વ્યાકરણ શીખ્યા વગર પણ તમે અંગ્રેજી બોલી શકો. પણ આપણી પરિસ્થિતિ જુદી છે. આપણે વ્યાકરણને એક સાધન તરીકે ઉપયોગ કરવાનો છે. ઇટ ઇઝ અ ટૂલ. એટલે વ્યાકરણ શીખવું જરૂરી છે. પણ વ્યાકરણમાં એકદમ ઊંડા ઉતરીને એમાં જે બધી આંટીઘૂંટીઓ હોય એટલે સુધી કદાચ આપણે નહીં જઈએ. પણ વ્યવહારમાં વાપરવા માટે જેટલું વ્યાકરણ જરૂરી છે એટલું આપણે શીખવું જોઈએ. ચોથો એક પ્રશ્ન છે કે આપણા જે ઉચ્ચાર છે તે બ્રિટિશ કે અમેરિકન કે કેનેડિયન એવા કરવાની જરૂરિયાત ખરી? તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ લેવલ પર જેટલા પણ અંગ્રેજી ભાષા બોલનારા વ્યક્તિઓ છે તેમાંના મોટે ભાગના એ લોકોની પહેલી ભાષા તરીકે નથી વાપરતા. એટલે કે અંગ્રેજી ભાષામાં એક્સેન્ટ, પ્રનન્સીએશન એનું ખાસ મહત્ત્વ રહ્યું નથી. પણ છતાં તમે જે બોલો છો તે વિશ્વમાં દરેક વ્યક્તિ સમજી શકે એટલું સ્પષ્ટ હોવું એ જરૂરી છે. અને એ ઇન્ટરનેશનલ ઇન્ટેલિજિબિલિટી કેળવવા માટે જેટલો પણ ઉચ્ચારનો અભ્યાસ કરવો પડે એટલો કરવો જોઈએ. તમને ખબર છે કે દરેક વ્યક્તિની પોતપોતાની માતૃભાષાની એક લઢણ હોય અને એની અસર તમારા અંગ્રેજીમાં આવવાની જ છે. તો શક્ય હોય એટલી એ MTI જેને કહેવાય, મધર ટંગ ઇન્ફ્લુઅન્સ, શક્ય હોય એટલી દૂર કરવા પ્રયત્ન કરવો કે જેથી તમારું અંગ્રેજી આખા વિશ્વમાં દરેક વ્યક્તિ સમજી શકે. ત્યાર પછી એક પ્રશ્ન છે કે મારા ઘણીવાર વિદ્યાર્થીઓ પૂછતા હોય કે મારા ઘરમાં કોઈ અંગ્રેજી બોલતું નથી, મારા માતા પિતાને અંગ્રેજી આવડતું નથી, તો અમે શીખી શકીએ ખરા? તો મિત્રો, કેટલા બધા વ્યક્તિઓને હું વ્યક્તિગત જાણું છું કે જેઓના ઘરમાં તેઓ સૌથી પહેલા વ્યક્તિ અંગ્રેજી બોલનારા હોય છે અને છતાં ખૂબ જ સારી રીતે અંગ્રેજીમાં વ્યવહાર કરતા હોય છે. એટલે તમારી પોતાની અંગ્રેજી ભાષા પરની પકડ એ બાહ્ય વાતાવરણ પર આધારિત નથી. તમે જેટલું ધારો એટલું અંગ્રેજી સુધારી શકો. તમારી પાસે પુસ્તકો હોય, ઓડિયો વિડીયો મટીરિયલ હોય, હવે તો ઇન્ટરનેટને કારણે તમારા મોબાઈલમાં આખું અંગ્રેજી વિશ્વ સમાયેલું છે. એટલે હવે બેકગ્રાઉન્ડ પર કોઈ આધાર રાખવો નથી. તમારી પાસે વાતાવરણ નહીં હોય તો તમે જાતે ક્રિએટ કરી શકો છો.
ત્યાર પછી ઘણા પૂછતા હોય કે અમારે અંગ્રેજી શીખવું છે, ચાલો, પણ હવે શું શીખવું? તો મિત્રો, એ અંગ્રેજીને એક વિષય તરીકે તમારે નહીં જોવાનું, એને તમારે સ્કિલ્સ તરીકે જોવાની. અને સામાન્ય રીતે અમે 7 સ્કિલ્સની વાત કરતા હોઈએ છીએ, જેમાં લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, વોકેબ્યુલરી, ગ્રામર અને પ્રોનાઉન્સિએશન. ફરીથી એકવાર સમજાવી દઉં, લિસનિંગ એટલે સાંભળવાની ક્ષમતા, સ્પીકિંગ એટલે બોલવાની ક્ષમતા, રીડિંગ એટલે વાંચવાની, અને રાઇટિંગ એટલે લખવાની ક્ષમતા. આ 4 મેઇન સ્કિલ્સ આવતી હોય છે, આવડત જેને કહેવાય. અને એ ઉપરાંત 3 સિસ્ટમ્સ, વોકેબ્યુલરી એટલે કે શબ્દભંડોળ, ગ્રામર અને પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચાર. આ 3 સિસ્ટમ્સ એટલે ટોટલ 7 આઇટમ્સ તમારે શીખવી પડે. ત્યાર પછી એક પ્રશ્ન હોય છે કે શબ્દભંડોળ કેવી રીતે વધારવું? તો મિત્રો, આ એક વિષય એવો છે કે જેની પર કલાકોના કલાકો સુધી હું વક્તવ્ય આપી શકું. અંગ્રેજીમાં શબ્દભંડોળ ઉતારવા માટેની ઘણી બધી પદ્ધતિઓ હોય છે. તમે અમારી વેબસાઇટ પર પણ તમે જોઈ શકો છો, ઘણા બધા વિડીયોઝ એના માટે મૂકેલા છે fluentlingua.com વેબસાઇટ પર, તે તમે જોઈ શકો છો. વોકેબ્યુલરી માટે ઘણા બધા પિક્ચર્સથી અમે ફ્રી મટીરિયલ મૂકેલું છે, તે પણ તમે જોઈ શકો છો. એટલે શબ્દભંડોળ વધારવાની પ્રક્રિયા એ લાઈફ લોંગ પ્રોસેસ છે. હું છેલ્લા 25 વર્ષથી અંગ્રેજી ભાષા શીખી રહ્યો છું અને શીખવી પણ રહ્યો છું, અને છતાં આજે પણ મને ઘણા બધા શબ્દો લગભગ રોજના નવા મળતા હોય છે. એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયામાંથી આપણે આનંદ મેળવવાનો છે. ત્યાર પછી એક પ્રશ્ન હોય છે કે આપણે એક્યુરસી પર ભાર વધારે આપો કે ફ્લુઅન્સી પર, એટલે કે વાક્ય સાચું છે કે ખોટું એની પર ભાર આપો, કે આપણે પ્રવાહિતાથી આપણે અંગ્રેજી બોલાવવા પર ભાર આપો? તો મિત્રો, મારી દ્રષ્ટિએ આ બંને વસ્તુ અગત્યની છે. એક્યુરસી એટલે ચોકસાઈ, સાચા વાક્ય બોલવા, એ પણ અનિવાર્ય છે. પછી એ એક્યુરસી પ્રોનાઉન્સિએશનમાં હોય કે ચોઇસ ઓફ વર્ડ્સમાં હોય કે ગ્રામરમાં હોય કે કોઈ પણ હોય, ફોર્મેટમાં હોય, એટલે એક્યુરસી તો અગત્યની છે જ, એના વગર તો ચાલશે જ નહીં. અને સાથે બહુ જ બધા એક્યુરસી પર જો તમે ભાર આપતા હોય અને તમે ફ્લુઅન્ટલી બોલી શકતા નહીં હોય તો એ પણ નહીં ચાલે. એટલે ફ્લુઅન્સી પણ મહત્ત્વની છે, પ્રવાહિતાથી બોલવું એ પણ મહત્ત્વનું છે. બંને પર આપણે કામ કરવું જોઈએ. અને એક છેલ્લો પ્રશ્ન, 10મો, ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે, વાલીઓ પણ પૂછતા હોય છે કે અંગ્રેજી જાતે શીખી શકાય કે નહીં? તો મિત્રો, અવશ્ય શીખી શકાય. ઘણા બધા ગામડાઓમાં, દૂર ગામડાઓમાં હું ગયો છું, અને ઘણા બધા વિદ્યાર્થીઓ જાતે પોતાની મહેનતથી યુટ્યુબના વિડીયો જોઈને કે પછી લાઇબ્રેરીમાંથી પુસ્તકો લઈને જાતે શીખી રહ્યા છે અને શીખી શકે છે. પણ મિત્રો, જો તમારી પાસે કોઈ માર્ગદર્શક હોય, જો કોઈ શિક્ષક તમને થોડું સમજાવે, કે કોઈ ઘરમાં વડીલ હોય, કે પડોશીમાં કોઈ હોય, કે તમારા સગા સંબંધીઓમાં કોઈને અંગ્રેજી આવડતું હોય, અને જો તમને એ સાચો માર્ગ બતાવે, તો તમારો સંઘર્ષ થોડો ઓછો થઈ જાય અને તમે ટૂંકા સમયમાં ઘણી સારી રીતે અંગ્રેજી શીખી શકો. એટલે જાતે શીખી શકાય ચોક્કસ, પણ જો એ તમારે પ્રક્રિયા સરળ બનાવવી હોય તો કોઈ માર્ગદર્શકની, કોઈ શિક્ષકનો તમે સલાહ લઈ શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે, અને જો તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે ચોક્કસ અમને જણાવી શકો છો. તમે અમને ઈમેલથી કે વોટ્સએપથી તમે અમને સંદેશો મોકલી શકો છો. અમારી વેબસાઇટની પણ ચોક્કસ મુલાકાત લેજો. ઘણું બધું મટીરિયલ ફ્રી અમારી વેબસાઇટ પર આપવામાં આવેલું છે. બ્લોગ આર્ટિકલ્સ પણ છે, ઓડિયો, વિડીયો, ટેક્સ્ટ છે, ઘણી ટેસ્ટ્સ પણ મૂકેલી છે. જો તમારે જાણવું હોય કે તમારું અંગ્રેજીનું લેવલ કયું છે, તો એના માટે ઘણી બધી ટેસ્ટ પણ મૂકેલી છે. એ તમે તમારા મોબાઈલ પર પણ તમે આપી શકો છો. અને મારો જે મોબાઈલ નંબર છે 9825442418, તમે ડાયરેક્ટ મને વોટ્સએપ મેસેજ કરી શકો છો, હું તમને શક્ય હોય તેટલો જલ્દી જવાબ આપીશ. અંગ્રેજી વિષયને લગતી કઈ સમસ્યા હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. નમસ્કાર. ધર્મેન્દ્ર શેઠ ફ્રોમ સુરત.